આપણો ગણિતનો પહેલો ચેપ્ટર છે પહેલું પ્રકરણ છે ખૂબ જ ઈઝી છે આ પ્રકરણ બોર્ડની પરીક્ષામાં ચાર માર્ક્સમાં પૂછાય છે જેમાં બે માર્ક્સના એમસીક્યુ એટલે કે એક એક માર્ક્સના પ્રશ્નો હોય અને એક બે માર્ક્સનો એક દાખલો પૂછાય છે તો આ રીતે બે અને બે મળીને ચાર માર્ક્સનું આ પ્રકરણ છે ખૂબ જ ઈઝી છે તમને બહુ મજા આવશે ધ્યાનથી તમે જોશો તો તમને ખૂબ જ મજા પડશે અને ખૂબ જ ઈઝી છે શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર એક વાસ્તવિક સંખ્યાઓ જેને અંગ્રેજીમાં કહેવાય છે રિયલ નંબર્સ હવે આ પ્રકરણની શરૂઆત કરતા પહેલા આ પ્રકરણના દાખલા શીખતા પહેલા આપણે આ પ્રકરણમાં જેટલા પણ અગત્યના સૂત્રો છે અગત્યની માહિતી છે જે આપણને પ્રકરણના અંદર ખૂબ જ ઉપયોગમાં આવશે જો તમે યાદ નહીં રાખો તો તમને દાખલા ગણવામાં મુશ્કેલી પડશે તો તમને દાખલા ઈઝી પડે ચેપ્ટર તમને ઈઝી લાગે તે માટે આપણે આ વિડીયો માત્ર આ પ્રકારમાં આવતા દરેક સૂત્રો અને અગત્યની માહિતી એટલે કે ઇન્ટ્રોડક્શનનો વિડીયો આપણે બનાવ્યો છે આના પછીના વિડીયોમાં આપણે જે સ્વાધ્યાયના દાખલા છે તે દરેકે દરેક એક એક દાખલા આપણે શીખવીશું શરૂઆત કરીએ પહેલું યુક્લિડ નું ભાગાકારનું પૂર્વ પ્રમેય સૌથી પહેલો ટોપિક જે આપણે ચોપડીના અંદર એક પોઈન્ટ એક નામનું પ્રમેય છે હવે આ પ્રેમા શું છે તો જોઈએ આપણે કે આપેલ ધન પૂર્ણાંકો એ અને બી ને સંગત એ બરાબર બી ક્યુ પ્લસ આર જ્યાં ઝીરો લેસ ધેન ઇક્વલ આર લેસ ધેન બી નું સમાધાન કરે તેવી પૂર્ણ સંખ્યાઓ ક્યુ અને આર નું અસ્તિત્વ છે જ્યાં એ બરાબર ભાજ્ય બી બરાબર ભાજક ક્યુ બરાબર ભાગફળ અને આર બરાબર શેષ તો આ પ્રમેય એક પોઈન્ટ એક એટલે યુક્લિટનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે હવે એકવાર વાંચ્યું આપણે તો તમને હાર્ડ લાગ્યું કે આ તો ખૂબ જ અઘરું છે આને યાદ કેવી રીતે રાખવાનું તો તમે જરાય ટેન્શન ના લો આ કશું યાદ નથી રાખવાનું માત્ર આમાં બે વસ્તુ યાદ રાખવાની છે ભલે તમને આખા શબ્દો યાદ ના હોય ને પરીક્ષામાં પૂછાતું પણ નથી માત્ર બે વસ્તુ એક છે એ બરાબર બી ક્યુ પ્લસ આર એક આ ટોપિક યાદ રાખવાનું અને એક ઝીરો બી એક આ યાદ રાખવાનું હવે આનો શું મતલબ તો આ છે એ બરાબર બી ક્યુ પ્લસ આર આ છે યુક્લિટનું ભાગાકારનું પ્રમે જ્યારે પણ આવે ત્યારે તમારે એ બરાબર બી ક્યુ પ્લસ આર એ બરાબર બી ક્યુ પ્લસ આર આ તમારે યાદ રાખવાનું બે થી ત્રણ વાર તમે બોલશો એટલે તમને યાદ થઈ જશે એ બરાબર બી ક્યુ પ્લસ આર હવે આ એ બી ક્યુ અને આર શું છે તે હવે હું તમને શીખવું છું માત્ર અત્યારે તમે આ બોલો અત્યારે જ બોલો અને યાદ રાખવાનો એ બરાબર બી ક્યુ પ્લસ આર એ બરાબર બી ક્યુ પ્લસ આર હવે આ શું છે ઝીરો લેસ દેન ઇક્વલ આર લેસ બી હવે આ જે છે ને એ આર ની કિંમતની શરત છે શું છે આર ની કિંમતની શરત એનો મતલબ શું હું તમને અહીંયા શીખવું છું અહીં લખ્યું છે ઝીરો લેસ દેન ઇક્વલ આર લેસ દેન બી એનો મતલબ કે આર છે આર એટલે શું શેષ જો અહીં નીચે લખ્યું છે એટલે એ શું છે ભાજ્ય બી શું હશે ભાજક ક્યુ શું છે ભાગફળ આર શું છે શેષ તમને એક એક્ઝામ્પલ આપું ધારો કે અંદર હું મૂકું છું નવ બાર મૂકું છું બે ચલો હવે બે અને નવ નો આપણે ભાગાકાર કરીએ બેનો બોલીએ નવ આવે ત્યાં સુધી તો તો વધે અહીં સુધી આપણે સ્ટોપ રાખીએ હવે જોઈએ કે આમાં જે સંખ્યાઓ છે તે સંખ્યાઓને શું કહેવાય તો જો નીચે જે વધે છેલ્લે એ આપણને ખબર છે એ હોય છે શેષ ઉપર જે વધે જે આપણે જવાબ કહીએ છીએ તેને આપણે કહીએ છીએ ભાગફળ ચલો ભાગફળ અને શેષ તો આપણને ખબર છે પણ હવે ભાજ્ય અને ભાજક કોણ એમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ યાદ રાખવાનું જે બાર હોય એટલે આ જે બાર હોય એ હંમેશા ભાજક હોય તો શું છે ભાજક અને અંદર જે હોય એ ભાજ્ય હોય એટલે આ છે ભાજ્ય ચલો આ ચાર વસ્તુ આપણને ખબર પડી ગઈ બસ હવે એ એટલે શું ભાજ્ય તો એ કોણ હશે તો એ એટલે નવ તો આ એ છે પછી બી કોણ છે બી એટલે કે ભાજક તો બી ભાજક કોણ છે બે એટલે આ બી બે થઈ ગયો ક્યુ એટલે ભાગફળ ભાગફળ ઉપર છે એટલે આ ક્યુ થઈ ગયું અને આર એટલે કે શેષ તો શેષ ની છે તો જેને આપણે આર કહીએ છીએ તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આ એ બી ક્યુ ને આર શું છે ઠીક છે હવે આપણે આની વાત કરીએ કે આનો મતલબ શું થાય છે જો આર એટલે શેષ બી એટલે ભાજક આર એટલે શેષ બી એટલે ભાજક હવે આનો મતલબ એમ થાય છે કે આરની કિંમત હંમેશા ઝીરો હોય અથવા ઝીરો થી મોટી હોય ઝીરો લેસ દેન ઇક્વલ લેસ દેન એટલે ઝીરોથી મોટી હોય કોણ આર ની કિંમત એટલે જે શેષ વધશે એ શેષ ઝીરો પણ હોઈ શકે અને ઝીરોથી મોટી પણ હોઈ શકે પણ બી થી નાની હોય બી એટલે કોણ ભાજક એટલે ભાજક જે હશે

આટલું યાદ રાખવાનું ધારો કે તમે એક એક્ઝામ્પલ માં આપે આપણે b = 4 b ની કિંમત આપણે 4 આપી દીધી હવે તમને કે કે r ની કિંમત કેટલી હશે બોલો b ની કિંમત 4 તો r ની કિંમત કેટલી તો અહીંયા આપણે આ શરત આપેલી છે કે r ની કિંમત 0 હોય અથવા 0 થી મોટી હોય પરંતુ b થી નાની હોય તો r ની કિંમત 0 થઈ શકે 1 થઈ શકે 2 થઈ શકે 3 થઈ શકે તમારે યાદ રાખવાનું છે માત્ર આટલું યાદ રાખવાનું છે એ બરાબર બી ક્યુ પ્લસ આર અને આરની કિંમત ઝીરો લેસ ઇક્વલ લેસ દેન બી બસ આટલું તમે યાદ રાખો એટલે તમારો યુક્લિયન ભગાકારનું પૂર્વ પૂર્વ પ્રમેય જે આપણે સ્વાધ્યાય જે દાખલા ગણીશું જેમાં આનો ઘણો ઉપયોગ આવશે દરેકે દરેક દાખલામાં એ બરાબર બી ક્યુ પ્લસ આરનો ઉપયોગ આવશે એટલે આ યાદ રાખજો હવે આપણે જોઈએ બીજો ટોપિક હવે આપણે શીખીશું બે નંબરનો ટોપિક બે નંબરમાં લખ્યું છે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો એટલે આ પ્રકરણ ના અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ એકના અંદર દાખલા આવશે જેમાં યુકલિટની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને આપણે ગુ સા અ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાના છે હવે યુકલિટની ભાગ પ્રવિધિ એટલે શું તો જ્યારે પણ આ શબ્દ લખેલો આવે યુકલિટની ભાગ પ્રવિધિ એનો મતલબ કે જે આપણે પહેલા ટોપિકમાં જે શીખ્યું હતું એ બરાબર બી ક્યુ પ્લસ આર તેનો જ ઉપયોગ કરવાનો છે તો આ યાદ રાખવાનો એક આ ટોપિકના દાખલા આવશે નંબર લખ્યું છે અવિભાજ્ય રીતે ગુસા અને લસા શોધો અવિભાજ્ય અવયવ એટલે આપણે જે પ્રાથમિક ધોરણમાં જે આપણે ગુસ્સા અને લસા શોધતા હતા ધોરણ છ થી આપણે શોધીએ છીએ ગુસા લસા તો એ જ રીતે એટલે ભાગ પાડવાના જ્યારે આપણે દાખલા શીખીશું ત્યારે તમને વધારે ખબર પડશે અત્યારે માત્ર આટલું યાદ રાખવાનું કે અવિભાજ્ય અવયવ તો જ્યારે સૂચનામાં આ લખેલું આવે અવિભાજ્ય અવયવ તો ત્યારે બીજી રીત આવશે અને જ્યારે યુક્લિડ આવે ત્યારે યુક્લિડ રીત આપણે વાપરવાની નંબર ચાર છે આ બંનેમાં આ યાદ રાખવાનું કે યુકલિટના અંદર હંમેશા માત્ર ગુસ્સા શોધવાનું આવશે યુકલિટમાં લસા શોધવાનું નથી જ્યારે અવિભાજ્ય અવયવ આવે તો એના અંદર ગુસ્સા પણ શોધવાનું આ આવી શકે અથવા લસા પણ શોધવાનું આવી શકે બંને શોધવાનું આવે અવિભાજ્ય અવયવની રીતમાં પણ તો માત્ર શોધવાનું આવશે નંબરનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે અને ખૂબ જ ઈઝી છે દાખલામાં આનો ઘણો ઉપયોગ આવે છે ગુસ્સા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી તમે બે ત્રણ વાર બોલશો એટલે તમને યાદ થઈ જશે ગુસ્સા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી બસ આટલું યાદ રાખવાનું હવે એ બી શું છે તો એ અને બી એ સંખ્યા હશે જે તમને આપશે જો અહીંયા પણ એ બી લખ્યું છે અહીંયા પણ એ બી અહીંયા પણ એ બી એનો મતલબ કે એમાં જે સંખ્યા હશે એ સંખ્યા અહીંયા પણ હોય અહીંયા પણ હોય અને બીમાં જે સંખ્યા હોય એ સંખ્યા અહીંયા પણ હશે અને અહીંયા પણ હશે તો આ તમારે સૂત્ર યાદ રાખવાનું ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી પાંચ નંબરના અંદર પ્રમેય એક પોઈન્ટ ત્રણ છે આ બહુ ઇમ્પોર્ટન્ટ નથી માત્ર આપણે થોડું યાદ રાખવાનું છે ધ્યાન આપવાનું છે કે જો પી અવિભાજ્ય હોય અને એનો વર્ગ એ પી અને એનો વર્ગ એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય છે એનો મતલબ શોર્ટમાં જો પી અવિભાજ્ય હોય એટલે પી એક એવી સંખ્યા છે જે અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા હોય કે જે કોઈ પણ ઘડિયાળમાં ન આવે એટલે કોઈના પણ ભાગ ચાલે પી વડે વિભાજ્ય હોય હવે એનો વર્ગ એટલે એવી સંખ્યા લઈએ જે પી વડે વિભાજ્ય લે પી વડે ભાગ ચાલે તો જો એનો વર્ગ અહીંયા મેં સોળ લીધો તો સોળ છે તો જો બે થી ભાગ ચાલે છે સોળ એટલે સોળ છે બે વડે વિભાજ્ય છે તો એનો વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય તો જ્યારે આપણે વર્ગ છે તો વર્ગનું આપણે વર્ગમૂળ લઈશું તો જે સંખ્યા આવશે ને એ સંખ્યા પણ પી વડે વિભાજ્ય જો ચાર છે ચાર ના ગણ્યામાં પણ બે આવે એટલે બે ના ગણ્યામાં ચાર આવે ચાર બે વડે ભાગ ચાલી શકે તો આ તમારે યાદ રાખવાનું તો હવે જોઈએ નંબર છ કે કોઈ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જેટલી પણ અવિભાજ્ય સંખ્યા આવે છે તમારે યાદ રાખવી પડશે જેવી રીતે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ એક પછી તેવીસ તો આ બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે તો જો આપણે અવિભાજ્ય માત્ર સંખ્યા જો માત્ર બે હોય તો બે છે અવિભાજ્ય પણ હવે આ અસમય નથી આ સમય છે પણ જો હું બેના ઉપર વર્ગમૂળ કરી નાખું તો હવે આ બની ગઈ અસમય તો યાદ રાખવાનું કે જે અવિભાજ્ય સંખ્યા હોય એનો આપણે વર્ગમૂળ લઈએ તો એ સંખ્યા બની જશે અસમ્ય કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એના પર વર્ગમૂળ હોવું જોઈએ તો એ સંખ્યા બની જશે અસમ્ય હવે આપણે જોઈશું સાત નંબરનો ટોપિક કે પ્રમેય એક પોઈન્ટ છ છે ને આઠ નંબરમાં પ્રમેય એક પોઈન્ટ સાત છે બંને પ્રમેય એક જેવા છે માત્ર થોડો ફરક છે એકમાં હા છે એકમાં ના છે એકમાં યશ છે એકમાં નો છે જોઈએ શું છે આપણે આખો પ્રમેય યાદ નથી રાખવાનો માત્ર જે મૂળ મેન ટોપિક છે જે આપણે દાખલામાં ઉપયોગમાં આવે તે આપણે શીખીશું પણ આપણે વાંચી તો લઈએ કે શું કહેવા માંગે છે પ્રમેય એક પોઈન્ટ છ જો કોઈ અપૂર્ણાંકના ના છેદને બેની એન ઘાત પાંચની સ્વરૂપમાં અવયવ પાડી શકાય તો તે અપૂર્ણાંકનું નિરૂપણ શાંત છે ખબર નહીં પડી હોય ફરીથી જો કોઈ અપૂર્ણાંકના છેદને કોઈ પણ અપૂર્ણાંક હોય ધારો કે એક મેં રફ કામમાં લખું છું એક્ઝામ્પલમાં એક છે બે ના છેદ માં આઠ આ એક અપૂર્ણાંક છે બે ના છેદમાં આઠ હવે છે બે એક બે તો આ જે ભાગ પાડ્યા એને અવિભાજ્ય અવયવ કહેવાય જુઓ અવયવ પાડી શકાય તો હવે આને શું પાડ્યું આપણે અવયવ હવે આને આપણે કેટલા લખાય બે બે ત્રણ વાર બે છે એટલે આપણે આઠ ની જગ્યાએ આપણે બે ની ત્રણ ઘાત લખી ભાગ પાડ્યા છે એમ ઘાત સ્વરૂપમાં ભાગ પાડી શકાય તો તે અપૂર્ણાંકનું દશાંશ નિરૂપણ શાંત છે તો જો અહીંયા બે આવી ગયો એમ કહે છે કે જ્યારે આપણે અપૂર્ણાંકના ભાગ પાડીએ છેદના ભાગ પાડીએ તો એ ભાગમાં બે અથવા પાંચ આવે બે આવે અથવા પાંચ આવે અથવા બંને આવે ઘાત ભલે જે બી આવે જેમ મતલબ કોઈ કોઈ પણ ઘાત પણ આધારમાં અને આવવો જોઈએ અથવા કોઈ એક જોઈએ તો જો અહીં આવી ગયો એનો મતલબ કે હવે આ જે અપૂર્ણાંક છે તેનું દશાંશ નિરૂપણ દશાંશ નિરૂપણ એટલે પોઈન્ટ તો જ્યારે આપણે પોઈન્ટમાં જવાબ લાવીશું તે હંમેશા શાંત આવશે આટલું યાદ રાખવાનું કે બે ની એન ઘાત પાંચની એન ઘાત સ્વરૂપમાં ભાગ પાડી શકાય તો એનું દશાંશ નિરૂપણ કેવું છે શાંત છે આવા દાખલા સ્વાધ્ય એક પોઈન્ટ ચારમાં છેદને છેદને જો ભાગ પાડીએ અને ભાગના અંદર બે આવે અથવા પાંચ આવે જો અહીંયા આવી ગયો ઉપર ઘાત ભલે જે બે આવે આધારમાં જોવાનું બે આવે પાંચ આવે અથવા બંનેમાંથી કોઈ એક આવે તો એનું દશાંશ નિરૂપણ શાંત છે જો બે પાંચના સિવાય કોઈ કોઈ પણ સંખ્યા આવે તો દશાંશ નિરૂપણ શાંત નથી પણ શું છે અનંત અને આવૃત તો જો એ જ છે પ્રમેય આઠ નંબર સ્વરૂપમાં અવયવ પાડી ન શકાય તો તે અપૂર્ણાંકનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે પાડી શકાય તો શાંત ન પાડી શકાય તો અનંત અને આવૃત્ત દાખલા શીખીશું ત્યારે તમને વધારે ખબર પડશે અત્યારે માત્ર આટલું યાદ રાખો નવ નંબરનો જોઈએ કે સમ્ય સંખ્યા કોને કહેવાય આપણે દાખલા શરૂ કરીએ સમયમાં ક્યુ સ્વરૂપમાં ક્યુ સ્વરૂપમાં લખી ન શકાય શોર્ટમાં એટલું કે જે સંખ્યાને આપણે અંશ છેદમાં પી એટલે અંશ ક્યુ એટલે છેદ જે સંખ્યાને આપણે અંશ લખી શકાય તે બધી સંખ્યાઓને સમ્ય સંખ્યા કહેવાય જે સંખ્યાને અપૂર્ણાંકમાં એટલે અંશમાં લખી ના શકાય તેવી સંખ્યાને કહેવાય અસમ્ય સંખ્યાઓ તો આ હતો આપણે પ્રકરણમાં આવતા દરેક સૂત્રો અને અગત્યની માહિતી પછી આપણે કેટલાક પ્રમેય શીખ્યા અગત્યની માહિતી શીખી હવે આપણે જે દાખલા કરીશું તમને ખૂબ જ મજા આવશે અને ખૂબ જ ઈઝી પડશે તો જોઈએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કે સ્વાધ્યાય એક પોઈન્ટ એકના અંદર દાખલા કેવા છે ખૂબ જ ઇઝી છે તમને બહુ ઇઝી લાગશે જો તમે ધ્યાનથી એકવાર આખી વિડીયો જોશો તો